બનાસકાંઠામાં ડીસાની જાબડિયા ગામમાં દૂધ મંડળી ઉપર એક ગ્રાહકનું દૂધ ન લેવા બાબતે દૂધ મંડળીના મંત્રી અને ગ્રાહકના પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં 4 જેટલી વ્યક્તિઓને ઈજા થવા પામી છે। આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ છે। આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના જાબડિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગામના બાબુભાઈ મગનભાઈ દેસાઈ મંત્રી તરીકે ફરજ બજાવે છે। તેઓ તથા તેમના પુત્ર ધવલ સાંજે દૂધ મંડળી ઉપર હાજર હતા। તે દરમિયાન ગામના હિતેશભાઈ વેલાભાઈ રબારી અને વેલાભાઈ વાલાભાઈ રબારી સહિતના શખ્સો ડેરી ઉપર આવ્યા હતા અને તમે અમારું દૂધ કેમ લેતા નથી તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી। આથી બાબુભાઈએ જણાવેલ કે તમારું દૂધ બનાસ ડેરીના ટેસ્ટિંગ વાને રિજેક્ટ કરેલ છે, જેની મેટર અત્યારે હાઈકોર્ટમાં ચાલે છે। તેમ જણાવતા બાબુભાઈ ઉપર તલવાર, લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જ્યારે ટેસ્ટરને પણ માર માર્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ બાબુભાઈ મંત્રીને ડીસા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। આ બનાવ અંગે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે સામા પક્ષે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તમારું દૂધ નહીં લેવા અને હાઈકોર્ટમાં દાખલ કેસ ખેંચવા એકજૂથ થઈ અમારા ઉપર હુમલો કર્યો હતો। આજે અમે પછી અમારી રીતે મંડળીના ટાઈમે મંડળી ઉપર દૂધ ભરાવવા માટે જતા હતા અને આ લોકોએ વચમાં લાકડીઓ લઈ હુમલો કર્યો। પહેલો અમારા ટેસ્ટરને પાડી દીધો, બીજા નંબરમાં પછી મને પાડી દીધો અને આ ભેળસેળમાં મારા છોકરો એક છે, મારા બાપાજી છે।